ઓકે સિમ્પલ સવાલ, આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ? આપણે પ્રાર્થનાનો સાચો અર્થ છે ઈશ્વર સાથે સંબંધ બાંધવો. એટલે હંમેશા આપણે ઈશ્વરનો વિચાર તો કરતા હોઈએ કે ચાલો ઈશ્વરમાં માનું છું, પણ અમુક વખત આપણે દિવસમાં કાઢવો જોઈએ કે ખરેખર મારે આપણે સંબંધ બાંધવો છે. નથી કે આપણે મોબાઈલમાં કરીએ, ફોન કરીએ, વોટ્સઅપ કરીએ, એ રીતના આપણે ઈશ્વર સાથે સંબંધ બાંધવાની કોશિશ છે. અને આ છે નાની વસ્તુ નથી. જે લોકો ખરેખર સાચા અર્થમાં પ્રાર્થનામાં સફળ થાય ને, એનું તમે જીવન જોજો, આખું બદલાઈ જશે. કારણ કે ખરેખર તમે ઈશ્વર સાથે સંબંધ બાંધો તો તમારામાં એના ઊંચા વિચારો, આદર્શો ચોક્કસપણે આવવાના. એટલે આ પ્રાર્થના નબળી વસ્તુ નથી. અને હું તો કહું છું કે બધાએ અમુક વખત દિવસમાં રાખવો જ જોઈએ કે જ્યારે ઈશ્વરનો વિચાર કરે, ઈશ્વરની પ્રાર્થના કરે. પણ પ્રાર્થનામાં ધ્યાન રાખજો. તમે પ્રાર્થના કહો, ઈશ્વર મને લોટરી લગાડી દે ને, આમ કરી દે ને, ભાઈ એ પ્રાર્થના નબળી કહેવાય. એટલે પ્રાર્થનાના ઘણા પ્રકારો હોય છે. કે અમુક બહુ નબળા હોય કે માત્ર ઈશ્વર પાસે આજીજી કરતા હોય ને, કે તે નથી કે ઇમરજન્સી સર્વિસ છે, આ મારા બીમાર છે, જલ્દી સારવાર કરી દો. એટલે આ પ્રાર્થના છૂટ છે તમને કરવા, ઈશ્વર કબૂલ છે બધું કરવા, રાખવા. પણ હંમેશા પ્રાર્થના એવી કરવી કે જે તમને છે ને ઊંચા આદર્શો તરફ લઈ જાય, તમને ઊંચા અનુભવ કરવાની રજા આપે, તો તમે ખરેખર સાચી પ્રાર્થના કરી કહેવાય. માત્ર તમે દુનિયાવી વસ્તુ માગો, તમે વર્લ્ડની વસ્તુ માગો કે મને આ જોઈએ તે જોઈએ, બહુ નબળી પ્રાર્થના છે. પણ બાય ધ વે એ કરવાની છૂટ છે આપણા ધર્મમાં, એમ કે ન કરાય, કરાય. ઈશ્વર તારો સાચો માં ને સાચો બાપ છે, તો બીજે ક્યાં જશો? દુઃખી થાવ તો કહેવાનું, ભાઈ બચાવો ભરી ગયા છે, એમ કરવાની છૂટ છે. પણ પ્રાર્થનાની પણ ઘણી બધી ડિફરન્ટ અવસ્થા હોય. એને કીધું સૌથી ઊંચી પ્રાર્થના કે ઈશ્વર, જેમ આપી ગાયત્રી છે કે ઈશ્વર મને તારી પાસે કાંઈ નહીં જોતું, તું જોયે છે, આઈ વોન્ટ ટુ કેચ યુ. એટલે ઊંચી પ્રાર્થના એ કહેવાય કે મારે ઈશ્વરનો અનુભવ કરવો છે, સૌથી ઊંચી પ્રાર્થના એ કહેવાય. એટલે ગાયત્રી સૌથી શ્રેષ્ઠ પ્રાર્થના છે.